જલાલા પંથકમાં છેલ્લા 7 દિવસથી અંધારધાર વરસી રહેલા વરસાદના કારણે કેરીના બગીચાઓમાં વ્યાપક પ્રમાણમાં નુકસાની થયેલી છે। કેરીના પાકને વિપરીત અસર થતાને કારણે પર્યાપ્ત પ્રમાણમાં ભાવ પણ નથી આવી રહ્યા અને કેરી બગડવા પર આવેલી છે। જલાલા પંથકમાં આવેલા ધોધમાર વરસાદના કારણે કેરીના બગીચાને વ્યાપક પ્રમાણમાં નુકસાની થયેલી છે। જલાલા પંથકમાં કેરીના બગીચાઓ મોટા પ્રમાણમાં આવેલા છે। હાલ આ કેરીના બગીચાની મુલાકાત લેતા જાણવા મળેલ છે કે છેલ્લા 5 દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામેલું છે। ત્યારે ખેડૂત પાસેથી આપણે જાણવા મળતી વિગત અનુસાર દર વર્ષે વરસાદ મોડો થતો હોય છે, પરંતુ આ વર્ષે વરસાદ થતાં કેરીનો પાક મોડો થયેલો છે અને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડેલો છે અને લોકોને બજારમાં કેરીના પોષણક્ષમ ભાવ પણ પ્રાપ્ત થતા નથી। ત્યારે સરકારની સામે તેઓએ અપીલ કરેલી છે કે જલ્દીથી જલ્દી રાહત પેકેજ જાહેર કરવામાં આવે। અમરેલી જિલ્લાનું આપણે ચલાળા ધારી તાલુકાનું ચલાળા ધારી વિશે મોરજર ગામ છે, ત્યાં અમે બગીચો રાખેલો છે આમ આપણે ખેડૂતનો આંબાનો, અને આ વખતે ચોમાસું વહેલું છે અને કેરી છે થોડી પાછળ, કેરીનું આવરણ બહુ છે, પણ એવું છે કે વરસાદ છે એના હિસાબે કંઈ અમારે પૈસા થયા નથી, ભાવપીઠમાં કાંઈ નથી, પૈસા થાય એમ છે નહીં, અને અમે હેરાન થઈ ગયા છીએ। નાના માણસો ગરીબ માણસ છે, એ બધા ખેડૂતોને બધાને આ વખતે નુકસાની છે, અને મારું ગામ છે ધારી, ધારી તાલુકામાં રહું છું અને વેકરિયાપુરા, અને ત્યાં રહું છું, અને અત્યારે અહીંયા નાના નાના છોકરા લઈને વાડીમાં પડ્યા છે, સિંહના મોઢામાં છે, એટલે અત્યારે સરકાર કાંઈ કરે તો અમારી એવી માંગણી છે સરકાર પાસે કે કાંઈક ઉપરથી કાંઈક કરે સરકાર, અને શું કરે એમ કરે તો એવું કાંઈક સહાય કરે, થોડીક સહાય વળતર આપે સરકાર, તો એવી અમારી માંગણી છે। જિલ્લો ધારી, ધારી તાલુકાના મોરજર ગામથી બોલું છું, હું આ વાડીનો માલિક છું। આ વખતે વરસાદ ખૂબ વહેલો આવી જતા અને કેરીને અતિ નુકસાન થયેલ છે, કેમ કે વરસાદ અતિ આવતા કેરીના કોઈ ભાવ મળતા નથી, જે ભાગ જે ભાગીદાર ભાગ રાખે છે એ લોકોને ખૂબ નુકસાની જાય છે, જેથી કરીને અમારે ખૂબ જ સહન કરવું પડે છે, અને આવું દર વર્ષે બન્યા જ કરે, જેથી કરીને અમારે હવે એવું થઈ જાય છે કે હવે આ બગીચો કાઢીને આમાં કાંઈક બીજો પાક લઈ અને કાંઈક આનું આવું થોડું તૈયારી કરીએ, એટલે હવે આ બગીચા કાઢવા પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે, તો સરકાર આ બાબતે જો અમને કોઈ જાતની સહાય કરે, આ બગીચા રાખવાવાળાને સહાય કરે, ખેડૂતને સહાય કરે, જેથી કરીને એની નુકસાની કાંઈક ઓછી થાય અને તો બગીચાએ જળવાય રહે, પણ હવે એવું